નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે આપનો મિત્ર મૌલિન વ્યાસ. દર્શક મિત્રો, વડોદરા જિલ્લાના વાઘોડા તાલુકાના જયાપુરા ગામના રહીશો લગભગ અત્યારે રાત્રે 10 વાગે વાઘોડા એમજીવીસીએલ ઓફિસ ખાતે પહોંચ્યા છે. ત્યારે તેઓ ચોક્કસથી રાત્રે 10 વાગે બીએન ન્યૂઝ ગુજરાતીનો સંપર્ક કર્યો. તેઓએ અમને ત્યાં બોલાવ્યા. તે લોકોને રજૂઆત છે કે અમારા ગામમાં લગભગ 1 મહિનાથી વીજ પુરવઠો ખોવાયો છે. જેઓએ તેમણે વારંવાર એમજીવીસીએલ ખાતે આવીને પણ રજૂઆત કરી હતી, પણ તેઓને ચોક્કસપણે કોઈ પણ એમજીવીસીએલ તરફથી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આપણી સાથે જયાપુરા ગામના રહીશો છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, આપણા ગામમાં કેટલા સમયથી વીજ પુરવઠો ખોવાયો છે અને તમે કેટલી વાર વારંવાર રજૂઆત કરી છે, શું કહેશો? 1 મહિનાથી લાજ છે નહી, ને જયારે પણ ફોન કરે ને ત્યારે એવું બોલે છે કે કઈક ખામી છે, એમ છે તેમ છે, એવું બાનું બતાવી લાઇટ મોકલતા નહી. નાગરિક કેટલી વાર અરજી આવી તે પણ કઈક કરતા નહીં. એટલું જ કહેવા માંગુ છું. તમે 24 કલાકની લાઇટ કરે એવું કહેવા માંગે છે. તમે અહીંયા કેટલી વાર તમે કમ્પ્લેન લખાવવા માંડ્યા? 4 કે 5 થી 6 વાર લખાવવા આવ્યા કમ્પ્લેન, પણ કોઈ કમ્પ્લેન લખી દે પણ કોઈ આવતું છે નહીં ગામમાં. ચોક્કસ દર્શક મિત્રો, આપણે ગામના બીજા એક મહિલા છે એમની સાથે પણ આપણે વાત કરીશું. શું કહેશો માસી, કે કેટલા સમયથી આપણા ગામમાં લાઇટ નથી? 1 મહિનાથી લાઇટ નહીં, 18 તારીખની લાઇટ હતી અને બીજા દિવસની બંધ છે લાઇટ. તો અમે લાઇટ કરવા માટે અહીંયા આવ્યા છે 10 વાગે અને ચોમાસું રાતનો દિવસ પાણી ફૂલ વરસાદ પડે. અમારા નાનો નાનો છોકરા ગામને ચોરી થાય, પછી કઈ રકમો કઈ કપડા થોડા ઘણા એ લઈ જાય, ચોર હોય પાછો વાઘ બી આવે છે, પછી બધી વાતની ધાક છે અમારે. તો અંધારામાં પડી રહી અમે શું કરીએ? અને અમે કહીએ કે તમે 24 ની 24 ની પછી ના કરતા કરીને પણ 8 કલાકની તો લાઇટ આપો. 8 કલાકની બી પણ લાઇટ નહીં આવતા, પછી અમારે કરવાનું. અને બિલો ભરવા આવે તો 1000 ને 1500 બિલો અમે ભરીએ છીએ તો પછી લાઇટ ના જોવે અમને? ચોક્કસ મિત્રો, ગામના બીજા પણ એક યુવાન છે એમની સાથે વાત કરીશું. શું કહેશો, આપણા ગામમાં કેટલા સમયથી લાઇટ નથી મળી રહી? અમારા ગામમાં લગભગ દર ચોમાસું આવે ને ત્યારે લાઇટ જ જતી રહે છે. જ્યારે બી અરજી કરીએ છીએ ને તો એવું જ બતાવે છે કે લાઇટ આવશે આવશે પણ લાઇટ આવતી નહીં. કેમ કે અમને મારે 2 વર્ષનું વાછડું હોય વાઘ ખાઈ ગયો છે, વાઘ ખાઈ ગયો છે તો પછી એને શું કરવાનું? લાઇટ વગર તો અમારે બહારથી નીકળાય ના, કેમ કે 5-6 વાઘ તો અમારા ગામ બની ફરતા જ હોય છે. નદીની ધારે અમારું ગામ છે, દેવ નદી છે અમારા. ચોક્કસથી દર્શક મિત્રો, જે આ જયાપુરા ગામ છે એ દેવ નદીના કાંઠાનો વિસ્તાર છે. દેવ નદીના કાંઠાનું આ ગામ છે, ત્યાં જંગલી પ્રાણીઓ પણ આવી પહોંચે છે અને ત્યાં તેમના જે પશુધન છે તેમને પણ નુકસાન પહોંચાડે છે. ત્યારે આ ગામમાં લાઇટ નહીં ત્યારે જે વિત્ય છે તે ગામ લોકો જ જાણતા છે. ત્યારે આપણે જે ગામના જે એમજીવીસીએલના જે કર્મચારી છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, અત્યારે જયાપુરા ગામના રહીશો અહીં ઘડી આવી પહોંચ્યા છે અને આપણે શું જવાબ આપ્યો? ગાડી ગઈ છે બહાર, થોડી વાર લાગશે, કલાક જેવું, પછી મોકલી આપું છું. ગામના રહીશો એવું કહે છે કે ભાઈ અમે વારંવાર રજૂઆત કરી છતાં પણ અમારા ગામમાં વીજ પુરવઠો સાહેબને તમારા રૂબરૂ સાહેબને મળીને પ્રોબ્લેમ તમારો સોલ્વ કરો. જ્યોતિ ગામમાંથી લાઇટ લેવાની કોશિશ કરો, કેમ કે 1 જીમાં લાઇન છે આપણી, એટલે આપણે થોડો પ્રોબ્લેમ જ રહેવાનો એવું છે. જે જ્યોતિ ગામ છે તેના વિશે તમે કોઈ એમના ગામના સરપંચને કોઈ બોલાવીને તમે ચર્ચા કરી? સરપંચને જાણ કરેલી છે. ચોક્કસ દર્શક મિત્રો, જે આ એમજીવીસીએલના એક કર્મચારી તેઓ એવું કહી રહ્યા છે કે જ્યોતિ ગામની જે યોજના છે તે તમે શરૂ કરાવો. અમે સરપંચને વાત કરી છે પણ સરપંચે ક્યાંક ને ક્યાંક કંઈ આવ્યા નથી મળવા માટે અને ક્યાં પૈસા નથી ભરાય એવું એમનું કહેવાનું છે. ત્યારે ગ્રામજનો પણ આક્ષેપ કરી રહ્યા છે એમજીવીસીએલ ઓફિસ ખાતે કે અમે વારંવાર રજૂઆત કરીએ છતાં પણ અમારા ગામમાં વીજ પુરવઠો મળતો નથી. બીએન ન્યૂઝ ગુજરાતી સાથે મૌલિન વ્યાસ, વાઘોડિયા.